નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રીક ગુજરાતીમાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે જે ટેકાના ભાવે ખરીદી માટેનું રજીસ્ટ્રેશન શરૂ થયેલ છે તેના વિશે માહિતી મેળવીશું તે પહેલાં જો આપણી આ ચેનલ પર નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલ બે લાઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી જેથી કરી આપણી ચેનલ પર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીનું નોટિફિકેશન તમારા મોબાઈલ પર મળી જાય તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક તો મિત્રો ટેકાના ભાવે ખરીદી માટેનું રજિસ્ટ્રેશન શરૂ જેમાં ચણા તુવેર અને રાયડા માટે ટેકાના ભાવે ખરીદીનું રજીસ્ટ્રેશન શરૂ થનાર છે તો તે અંગે રજીસ્ટ્રેશન ક્યારે શરૂ થશે રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ કઈ છે અને ક્યારે ખરીદી કરવામાં આવશે તથા કેટલો ભાવ મળશે તે અંગેની સંપૂર્ણ વિગતવાર માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો જેથી કરી અને રજિસ્ટ્રેશન અને ભાવ અંગેની સંપૂર્ણ માહિતી તમને મળી જાય તો ખેડૂત મિત્રો માટે એક મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે સરકારશ્રી દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે તુવેર ચણા અને રાયડો ખરીદવામાં આવનાર છે તો તે માટેનું રજીસ્ટ્રેશન વિશેની માહિતી જોઈએ તો તુવેરના ટેકાના ભાવ સૌ પ્રથમ આપણે જોઈએ તો છ હજાર રૂપિયા પ્રતિ ક્વિન્ટલ રાખવામાં આવેલ છે છ હજાર રૂપિયા પ્રતિ ક્વિન્ટલ એટલે સો કિલો એટલે કે પાંચ મણના છ હજાર રૂપિયા જેના પ્રતિ મણનો ભાવ જોઈએ તો બારસો રૂપિયા પ્રતિ મણનો ભાવ રહેશે અને તેના માટેનું રજીસ્ટ્રેશન કરવાની તારીખ પંદર એક બે હજાર એકવીસથી લઈ અને એકત્રીસ એક બે હજાર એકવીસ સુધીની રાખવામાં આવેલ છે અને તુવેરની ખરીદીનો શુભારંભ એક બે બે હજાર એકવીસથી શરૂ થઈ અને એક પાંચ બે હજાર એકવીસ સુધી તેની ખરીદી કરવામાં આવશે તો તુવેર માટે કુલ એકસોને પાંચ એપીએમસી કેન્દ્રો ખાતે ખરીદ કેન્દ્ર રાખવામાં આવેલ છે જ્યાંથી તુવેરની ખરીદી કરવામાં આવશે ત્યાર પછી આપણે ચણાનો ટેકાનો ભાવ અને રાયડાના ટેકાના ભાવમાં જોઈએ તો ચણાનો પાંચ હજાર એકસો એટલે કે એકાવનસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલ રાખવામાં આવેલ છે જેનો પ્રતિમણનો ભાવ જોઈએ તો રૂપિયા એક હજાર ને વીસ પ્રતિમણ થાય છે અને તે જ પ્રમાણે રાયડાનો ભાવ જોઈએ તો ચાર હજાર છસો પચાસ પ્રતિ ક્વિન્ટલ રાખવામાં આવેલ છે જેનો પ્રતિમણનો ભાવ જોઈએ તો નવસો ને ત્રીસ રૂપિયા પ્રતિમણ થાય છે અને તે બંને માટેની રજિસ્ટ્રેશન કરવાની તારીખ એક બે બે હજાર એકવીસથી શરૂ કરી અને પંદર બે બે હજાર એકવીસ સુધી રજીસ્ટ્રેશન થશે અને ચણા અને રાયડા માટેની ખરીદીનો શુભારંભ સોળ બે બે હજાર એકવીસથી લઈ અને સોળ પાંચ બે હજાર એકવીસ સુધી ખરીદી કરવામાં આવશે તો ચણા માટે કુલ એકસો ને અઠ્યાસી એપીએમસી કેન્દ્રો ખાતે ખરીદ કેન્દ્ર રાખવામાં આવેલ છે અને રાયડા માટે કુલ નવ્વાણું એપીએમસી કેન્દ્રોને ખરીદ કેન્દ્ર તરીકે જાહેર કરવામાં આવેલ છે ત્યાર પછી આગળ વાત કરીએ તો નોંધણી માટેની પ્રક્રિયા શું છે તેના માટે કયા કયા પુરાવા તેની વિગત પણ આપણે જઈએ તો મિત્રો ઈ ગ્રામ કેન્દ્ર પરથી નોંધણી સમયે લાવવાના થતા પુરાવાઓમાં જોઈએ તો પ્રમાણિત કરેલ આધાર કાર્ડની નકલ ત્યારબાદ બેંકનો કેન્સલ કરેલ ચેક અથવા તો પાસબુકના પ્રથમ પાનાની સુવાચ્ય નકલ ત્યાર પછી ગામ નમૂના નંબર સાત બારનો નો ઉતારો ગામ નમૂના નંબર આઠનો ઉતારો તલાટીશ્રીનો વાવેતરનો દાખલો અને નોંધણી સમયે ઉપર મુજબના તમામ દસ્તાવેજો અપલોડ કરવામાં આવેલ છે તેની કાઉન્ટર છોડતા પહેલાં નોંધણી કરનાર પાસેથી ખાતરી કરી લેવી જેથી કરીને તમારા ડોક્યુમેન્ટ વ્યવસ્થિત રીતે અપલોડ થયેલ હશે તો વેચાણ પછી જે પેમેન્ટ આવે છે તે પેમેન્ટમાં કોઈ પ્રશ્ન ઉપસ્થિત ન થાય ત્યારબાદ આપણે આગળ ખરીદ કેન્દ્ર ખાતે તુવેર ચણા અને રાયડાના વેચાણ માટે આવતા સમયે ધ્યાનમાં રાખવાની બાબતોમાં જોઈએ તો નોંધણીની સ્લીપ ફરજિયાત સાથે લાવવાની રહેશે વેચાણ માટે તારીખ અને સમય એસએમએસથી જાણ કરવામાં આવશે અને ત્યારબાદ જ ખરીદ કેન્દ્ર પર આવવાનું રહેશે સાથોસાથ જથ્થો ભેજ વગરનો સાફ સફાઈ કરીને ખુલ્લા વાહનમાં લાવવાનો રહેશે અને એક જ રજિસ્ટ્રેશનમાં એક જ વખત આ જથ્થો વેચાણ થઈ શકશે વેચાણ કર્યા પછી એમએસપી રસીદ મેળવી લેવાની રહેશે એટલે જે સમયે તમારું વેચાણ થઈ જાય ત્યાર પછી તમને ત્યાંથી એમએસપી રસીદ આપવામાં આવશે તો તે ખાસ કરી અને મેળવી લેવાની રહેશે જેથી કરી તમારા પેમેન્ટમાં કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય તો તમે તે એમએસપી રસીદ લઈ અને કચેરી ખાતે તે અંગેની માહિતી મેળવી શકો છો આ ઉપરાંત આપણે વિશેષ સૂચનાઓમાં જોઈએ તો અત્રેની ચકાસણી દરમિયાન ડોક્યુમેન્ટ બાબતે આપનો સંપર્ક કરવામાં આવે ત્યારે સહકાર આપવાની વિનંતી એટલે કે કચેરી દ્વારા જ્યારે પણ ડોક્યુમેન્ટ ચકાસણી બાબતે તમને સંપર્ક કરવામાં આવે તો તે અંગે સહકાર આપવા સૂચના આપેલ છે ત્યાર પછી ચકાસણી દરમિયાન અધૂરા કે ભૂલ ભરેલા દસ્તાવેજો અપલોડ થયેલ જણાશે તો આપનો અગ્રતા ક્રમ પાછળ જવાની શક્યતા રહેશે જેથી ચોકસાઈ રાખવી અને ઈ ગ્રામ તથા એપીએમસી ખરીદ કેન્દ્ર પરથી નોંધણી વિનામૂલ્યે કરી આપવામાં આવશે તો મિત્રો આના માટેનું જે રજિસ્ટ્રેશન છે તે સૌ વિનામૂલ્યે કરી આપવામાં આવશે જે ઈ ગ્રામ કેન્દ્ર છે તે ઉપરાંત એપીએમસી કેન્દ્ર કે ખરીદ કેન્દ્ર પરથી નોંધણી થઈ શકશે આ ઉપરાંત વધુ માહિતીની જરૂર હોય તો અહીંયા હેલ્પલાઇન નંબર પણ આપવામાં આવેલ છે તો હેલ્પલાઇન નંબર છે પંચ્યાસી અગિયાર સત્તર સત્તર અઢાર અને પંચ્યાસી અગિયાર સત્તર સત્તર ઓગણીસ આ બે હેલ્પલાઇન નંબર છે જેમાં ફોન અથવા એસએમએસથી તમે વધુ માહિતી મેળવી શકો છો તે ઉપરાંત વેબસાઇટ પણ અહીં આપવામાં આવેલ છે કે ડબલ્યુ 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 જી એસ સી એસ સી એલ ડોટ ગુજરાત ડોટ ડોટ ઇન ત્યાંથી પણ આ અંગેની વધુ માહિતી મેળવી શકાય છે તો આમ જે ખેડૂત મિત્રો તુવેર ચણા અને રાયડાનું ટેકાના ભાવે વેચાણ કરવા માંગતા હોય તે નિયત તારીખે પોતાનું રજિસ્ટ્રેશન કરાવી અને ખરીદી સમયનો જ્યારે એસએમએસ આવે ત્યારે પોતાનું વેચાણ કરી શકે છે તો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઉં જય હિન્દ વંદે માત્ર